નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કિરિયર જીકે લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં વિરોધી શબ્દો જોવાના છીએ અને આ વિરોધી શબ્દોનો ભાગ સાત આજે જોવાના છીએ ભાગ એક થી છ ઓલરેડી આપણે અપલોડ કરી ચૂક્યા છીએ જો હજી સુધી એ ના જોયા હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને એ જોઈ શકો છો તો વાત કરીએ મિત્રો ભાગ સાતમાં તો મિત્રો ભાગ સાતમાં પ્રથમ શબ્દ જોઈએ ગહ્ય તો એમનો વિરોધી શબ્દ થશે પ્રગટ ગહ્યનો વિરોધી શું થશે તો તો કે પ્રગટ થશે બીજો જોઈએ એમનો વિરોધી થશે જથ્થાબંધ ત્રીજો શબ્દ જોઈએ ગૌરવ તો એમનો વિરોધી થશે લાધવ ચોથું વિરોધી ચોથો શબ્દ જોઈએ ચોર તો એમનો વિરોધી થશે સાહુકાર પાંચમો શબ્દ જોઈએ તો એમનો વિરોધી થશે યુવાન છઠ્ઠો શબ્દ ટુકડું મહાકાય ટચુકડું શું થશે તો કે મહાકાય એમનો વિરોધી શબ્દ થશે આગળ જોઈએ સાતમો શબ્દ તારીફ તો એમનો વિરોધી થશે નિંદા તારીફ વિરોધી શું થશે તો કે નિંદા એમનો વિરોધી થશે આઠમો શબ્દ જોઈએ તરકી તો એમનો વિરોધી થશે અવનતિ તો કે અવનતિ થશે નવમો જોઈએ તો એમનો વિરોધી થશે અવિવેક તમિસ તો એમનો વિરોધી શું થાય તો કે અવિવેકી થશે દસમો જોઈએ થાવર તો એમનો વિરોધી થશે આગળ જંગમ થાવરનો વિરોધી શું થશે તો કે જંગમ થશે અગિયારમો જોઈએ દુષ્કાર તો એમનો વિરોધી થશે શહેલું મિત્રો આગળ વધતા પહેલાં હજી સુધી જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો જેથી કરીને અમારા દ્વારા જે પણ કોઈ નવી માહિતી અપલોડ કરવામાં આવે તો સૌપ્રથમ નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે મિત્રો આ સિવાય આપણી ચેનલ ઉપર ગુજરાતી વ્યાકરણના જે છે એમાં છંદ છે અલંકાર છે સમાસ છે એમના વિડીયો પણ મૂકેલા છે આ સિવાય કહેવતો રૂઢિપ્રયોગો શબ્દ સમૂહ શબ્દો એ પણ વિડીયો મૂકેલા છે તો એ પણ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે તો તમે ત્યાં જઈને જોડાઈ શકો છો અને નવી નવી માહિતી મેળવી શકો છો આગળ વાત કરીએ મિત્રો બારમો શબ્દ ધવલ તો એમનો વિરોધી થશે શ્યામ ધવલનો વિરોધી શું થશે શ્યામ થશે તેરમો શબ્દ જોઈએ નકલ તો એમનો વિરોધી શબ્દ થશે અસલ ચૌદમો શબ્દ જોઈએ નપાતર તો એમનો વિરોધી શું થશે તો કે ખાનદાન ચૌદમો શબ્દ પંદરમો શબ્દ જોઈએ નાસ્તિક તો એમનો વિરોધી થશે આસ્તિક નાસ્તિક શબ્દનો વિરોધી શું થશે આસ્તિક થશે સોળમો જોઈએ ન્યૂન

ઓગણીસમો શબ્દ છે છાયા તો એમનો વિરોધ થશે ધૂપ છાયાનો વિરોધી શું થશે વિરોધી શ્યામ વર્ણ આગળ જોઈએ એકવીસમો શબ્દ જન્મ તો આનો બધાને મિત્રોને વિરોધી શબ્દ આવડતો હશે તો એમનો વિરોધી શું થાય મૃત્યુ બાવીસમો શબ્દ જોઈએ ટોચ તો એમનો વિરોધી થશે તળેટી ત્રેવીસમો શબ્દ થળાટ તો એનો થશે ચઢાણ ઢળાણ તો એનો વિરોધી શું થાય ચઢાણ થાય ચોવીસમો શબ્દ જોયે ત્રાહિત તો એમનો વિરોધી થશે પરિચિત પચીસમો શબ્દની વાત કરીએ થળવટ તો એમનો વિરોધી થશે જળમાર્ગ છવીસમો શબ્દ જોયે ધ્વસ તો એમનો વિરોધી શું થશે સર્જન સત્યાવીસમો શબ્દ જોઈએ નસીબવાદી તો એમનો વિરોધી થશે પુરુષાર્થવાદી નસીબવાદી વિરોધી શું થશે પુરુષાર્થવાદી મો શબ્દ જોઈએ નિરોગી તો એમનો વિરોધી થાય રોગીલુ ઓગણત્રીસ શબ્દ જોઈએ પરોક્ષ તો એમનો વિરોધી શું થાય મિત્રો તો કે પ્રત્યક્ષ એમનો વિરોધી થશે ત્રીસમું જોઈએ જથાર્થ તો એમનો વિરોધી થાય અયોગ્ય એકત્રીસમો શબ્દ જોઈએ તો એમનો વિરોધી થાય અશુભ બત્રીસમો શબ્દ જોઈએ પુરાતન તો એમનો વિરોધી થાય અર્વાચન પુરાતનનું શું થશે અર્વાચન એમનો વિરોધી થશે તેત્રીસમો જોઈએ શબ્દ પ્રાંતકાળ તો એમનો વિરોધી થશે સાયંકાળ ચોત્રીસ શબ્દ જોઈએ બરબાદી તો એમનો વિરોધી થાય આબાદી બુઝુર્ગ તો એમનો વિરોધી થાય નોજવાન છત્રીસ શબ્દ જોઈએ જુરાપો તો એમનો વિરોધી થાય મિલન સુખ જુરાપો એમનો વિરોધી શું થશે મિલનસુખ થશે આગળ વાત કરીએ મિત્રો સાડત્રીસ શબ્દ થાવકુ તો એમનો વિરોધ થાય ઉદ્ધત

ફરીથી સવાલ રિપીટ કરું છું તત્સમ શબ્દ કોને કહેવાય અને તદ્ભવ શબ્દ કોને કહેવાય એનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે છે મિત્રો શબ્દ પણ ઉપયોગી ખૂબ જ આઈએમપી કહી શકાય કે જે આગળ પરીક્ષામાં ઘણી બધી વખત પૂછાઈ ચૂક્યો છે આગળ જોઈએ મિત્રો ઓગણચાલીસમો શબ્દ પરિવ્રાજક તો એમનો વિરોધી થશે સંસારી ચાલીસમો શબ્દની વાત કરીએ પૌરાણિક તો એમાં થશે આધુનિક પૌરાણિકનો વિરોધી આધુનિક થશે એકતાલીસમાં માં જોઈએ બદનક્ષી તો એમનો વિરોધી થાય પ્રશંસા બદનક્ષી તો એમનો વિરોધી શું થાય પ્રશંસા બેતાલીસમાં માં જોઈએ બળભાગી તો એમનો વિરોધી થાય હદભાગી બળભાગી તો એમનો વિરોધી શું થાય હદભાગી એમનો વિરોધી થશે આગળ જોઈએ તેતાલીસમાં દાનિશમંદ તો એમનો વિરોધી થશે અણસમજુ દાનિસમન તો એમનો વિરોધી શું થાય અણ સમજુ થશે 44 માં જોઈએ વિરોધી થાય ઉલાળ ઉલાળતાલીસ શબ્દ વાત કરીએ તો એમાં વિરોધી થાય છેતાલીસ મો શબ્દ નાશવત તો એમનો વિરોધી થાય શાશ્વત નાશ્વત નો વિરોધી શું થાય શાશ્વત થાય 47 માં જોઈએ પાછોતર તો એમનો વિરોધી થાય આગોત્તર અડતાલીસ માં જોઈએ પ્રકોપ તો એમનો વિરોધી શું થશે મહેર થશે પ્રકોપની વિરોધી શું થાય મહેર થાય અને ઓગણપચાસમાં જોઈએ ફૂવડ તો એમનો વિરોધી થશે સુઘડ અને પચાસ મો શબ્દ જોઈએ બદતમીસ બદતમીસ તો બદતમીસ તો એમનો વિરોધી થાય સંસ્કારી બદતમીસ એમનો વિરોધી શું થાય સંસ્કારી થાય મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું અને મિત્રો આ શબ્દો આપણે એવા લીધેલા છે કે જે આગળની પરીક્ષાઓમાં પૂછાઈ ચૂક્યા હોય અથવા પૂછાવાલાયક હોય એવા શબ્દોનો આપણે સમાવેશ કરેલો છે તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું વધારે માહિતી ભાગ આઠમાં જોઈશું અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો જેથી તેમને પણ આ માહિતી ખૂબ જ ઉપયોગી બની રહે તો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ જય હિન્દ જય ભારત અસ્તુ